મને તો તમારો મોહ લાગ્યો છે, કૃષ્ણને ભગવાનનો મોહ થઈ ગયો તો એમ મને તમારો મોહ થઈ ગયો છે, એટલા તાલુકાની પ્રજામાં કામ કરું છું, બાકી મને કોઈ જરૂર નથી, તમારા આશીર્વાદ છે, સુખી છું, મને કોઈ તકલીફ નથી, મારી પાંચ પેઢી ખાય બધું ખૂટે એવું નથી મિત્રો, માટે હું ભ્રષ્ટાચાર નથી કરતો, અને જે ભેગું કરે છે કોઈ લઈ જતા નથી, બધું અહીંયા જ રહેવાનું છે. મારી પેઢીમાં પણ કોઈ રાજકારણમાં આવવાનું નથી, આ તમને આજે બી કહી દઉં છું, કોઈના મનમાં ખ્યાલ હોય તો કાઢી નાખજો. મારા છોકરાઓ મને બે જણાથી એવું કહે છે કે પપ્પા તમારે લડવાનું નથી, મારું ઘર આખું મને એવું કહે છે કે તમારે લડવાનું નથી, હું પણ એવું કહું છું કે મારે લડવાનું નથી, પણ આ તાલુકાની પ્રજા કે એને મારે લડાવવાના છે, એમાં મને કોઈ શંકા નથી. તાલુકાની પ્રજા હાઈકમાન્ડ છે મારી, તમારો પ્રેમ છે મારી સાથે, તમારી લાગણી છે મારી સાથે, તમારા સંબંધો છે મારી સાથે, એટલા માટે તમે મને જીતાડો છો મિત્રો, મારે કોઈ જાતનો મોહ નથી, મારે તમારી સાથેનો જે મોહ છે એ મોહ સદાય ભગવાન માતાજી કકાઈ રાખે એ પ્રાર્થના કરું છું. બે હાથ જોડી વિનંતી કરું છું, માતાજી ને સોગંદ ખાઈ વિનંતી કરું છું કે કોઈ વાત વિવાદમાં પડ્યા સિવાય ભારતીય જનતા પાર્ટી સાથે રહીને આપણે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાય એના માટે આપ સૌ કામ કરજો એટલી વિનંતી કરું છું. આ બધાએ મને સાંભળ્યો બોલાયો એ બદલ કિરણભાઈ, લાલભાઈ, હાંડિયા પંચાયતથી આવતા તમામ સભ્યો, માજી સરપંચો, તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતા કી જય, વંદે માતરમ.